અને આ જે હેવનનો જથ્થો છે તે પ્રતાપગઢ જિલ્લામાંથી આવેલાનું અને ત્યાં સલીમનો નાનો પુત્ર, જે સલીમના ચાર પુત્રો છે તેમાં નાનો પુત્ર જમશેદ, તે આ નશાકારક પદાર્થો ધંધો કરતો હોવાનું ખુલેલું. બાદમાં મોબાઈલ નંબરની પણ કોલ ડિટેલ કઢાવેલી. સીડીઆરને આધારે આ જે માલ દેજના છે તેનું નામ ભરૈયા ગૌતમ મીણા, ઉંમર વર્ષ 62, ધંધો ખેતમજૂરીનો, અને તે આ સલીમને ત્યાં છેલ્લા 12 વર્ષથી ખેતીકામ કરતો હોવાનું તપાસમાં ખુલેલું. અહીંથી એક ટીમ પીએસઆઈ શ્રી અંસારી તથા તેની સાથે બે પોલીસ કોન્સ્ટેબલને ત્યાં તેનું જે ગામ છે સુરપુર, તાલુકો પીપલગઢ, ત્યાં મોકલેલા અને આ ભરૈયા ગૌતમ મીણા ઉંમર વર્ષ 62ની ધરપકડ કરવામાં આવેલી. અને જે આ સલીમનો પુત્ર છે જમશેદ, તે ત્યાંથી 9-10 કિલોમીટર દૂર જે નોગાવમાં રહે છે અને ત્યાં તેનું ખેતીકામ કરે છે. અને તેનો જિલ્લો જે છે તેનો જિલ્લો પણ પ્રતાપગઢ જ છે. અને ત્યાં તે નશાકારક પદાર્થ વેચતો હોવાનું તપાસમાં ખુલે છે અને તેને પકડવાનો જે બાકી છે. પણ જે કોન્ટેક્ટ્સને જે એની પૂછપરછ કરવામાં આવેલી, તો આ જે પકડાયેલ વ્યક્તિ છે તે પ્રથમ વખત રાજકોટમાં આવેલો છે. પરંતુ આ જે ચીનું છે તે અને તેના જે મામા છે અસલમભાઈ, તેઓ સાથે આ પરિવારને ગાઢ સંબંધ હોવાનો અને લગભગ 2 કે 3 વખત અહીંયા માલ જુદી જુદી વ્યક્તિઓ પહોંચાડી હોય તેવી તેને બબુલાત આપેલ છે. હવે આપણે સૌ પ્રથમ તો જમશેદને પકડવા માટેની અમે અત્યારે તજવીજ ચાલુ કરી દીધેલી છે અને જમશેદ આવ્યા પછી જમશેદને પકડવો અત્યારે નામ ખુલી ગયેલ છે, તેને પકડવો ફરજિયાત છે અને તેનો પૂછપરછ ઊંડાણપૂર્વક કરી અને જે અન્ય આરોપીઓ સામે છે તેની ધરપકડ કરવામાં આવશે.